राष्ट्रीय कृमि मुक्त अठवाडियानी विजापुर तालुकामां उजवणी करवामां आवी। आरोग्य अने परिवार कल्याण विभाग गुजरात सरकार तेमज जिला आरोग्य तंत्र महेसाणाना मार्गदर्शन हेठळ तारीख 10/2/2023 થી 17/2/2023 દરમિયાન રાષ્ટ્રીય કૃમિ મુક્તિ પખવાડિયાની ઉજવણી કરવાના ભાગરૂપે 1 વર્ષથી 19 વર્ષની ઉંમરના તમામ બાળકોને તારીખ 10 ફેબ્રુઆરી થી તારીખ 17 ફેબ્રુઆરી 2023 દરમિયાન આરોગ્ય વિભાગ અને ICDS વિભાગના કર્મચારીઓ દ્વારા કૃમિનાશક દવા નિઃશુલ્ક આપવામાં આવશે, જેના ભાગરૂપે આજરોજ તારીખ 10 ફેબ્રુઆરીના રોજ વિજાપુર તાલુકાની 287 આંગણવાડી, 134 પ્રાથમિક શાળાઓ, 38 હાઈસ્કૂલો, બાળકો તેમજ શાળાએ ન જતા બાળકોની કૃમિનાશક દવાનો ડોઝ આપવામાં આવ્યો હતો। કૃમિનાશક દવાના ડોઝના કારણે લોહીની ઉણપમાં સુધારો, પોષણ સ્તરમાં સુધારો, સ્કૂલ અને આંગણવાડીના બાળકોની ગ્રહણ શક્તિમાં સુધારો લાવવા મદદરૂપ તથા ભવિષ્યમાં કાર્યક્ષમતા અને જીવન દરમિયાન વૃદ્ધિ વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી હોવાથી જનસમુદાયને લાભ મળશે। તારીખ 10/2/2023 થી તારીખ 17/2/2023 દરમિયાન બાળકોને કૃમિનાશક દવાનો ડોઝ આપવામાં આવનાર છે। આજે તારીખ 10/2/2023ના રોજ 42,000 બાળકોને કૃમિનાશક દવાનો ડોઝ આરોગ્ય સ્ટાફ દ્વારા આપવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રોગ્રામનું સુપરવિઝન મોનિટરિંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર દ્વારા કરવામાં આવ્યું હતું। આ ડોઝ પીવડાવવાની કામગીરી MPHW, FHW, CHO, આશા અને આંગણવાડીની બહેનો દ્વારા કરવામાં આવી હતી। બાળકોમાં જાગૃતિ આવે તે માટે પત્રિકાઓ તેમજ બેનર્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર વિજય જે પટેલ તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશભાઈ ચૌહાણ દ્વારા શાળાઓમાં રૂબરૂ મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન અને સુપરવિઝન કરવામાં આવ્યું હતું। મહેશ આસોડિયા, આપણું ગુજરાત, વિજાપુર। व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।